बोटाद तालुकाना ढांकणिया गामे जूनी अदालत में शुक्रवार की रात्रि छ शख्सोए तीक्ष्ण हथियार वड़े युवक की हत्या करी हती। तो जेने लईने पाड़ियाद पुलिस स्टेशन में छ लोगों सामे हत्यानो गुनो नोंधवामां आव्यो हतो। गुना की गंभीरता ने लईने ढांकणिया गामे कोई अनिच्छीय बनाव न बने ते माटे बोटाद जिला पुलिस वड़ाना मार्गदर्शन हेठळ ढांकणिया गाम में एसआरपी की बे टुकड़ी तेमज स्थानिक पुलिस बंदोबस्त गोठववामां आव्यो छे। જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જળવાઈ ન રહે ત્યાં સુધી આ તમામ બંદોબસ્ત અહીંયા તૈનાત રહેશે, જેની સમગ્ર માહિતી ડીવાયએસપી મહર્ષિ રાવળે આપી હતી। ઢાંકણિયા ખાતે ગઈ 3 તારીખે જે રાયોટિંગ અને મર્ડરનો બનાવ બન્યો હતો તે અન્વયે હાલમાં અહીંયા હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેમાં સ્ટેટ રિઝર્વ પોલીસના કુલ 2 પ્લાટૂન હાલમાં અહીં રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત કરે છે। આ સાથે સ્થાનિક પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા સતત પીસીઆર દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે। ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યાં સુધી જળવાશે નહીં અને કંટ્રોલમાં આવી જશે ત્યાં સુધી આ સંપૂર્ણ બંદોબસ્ત છે તે તકેદારીના ભાગરૂપે બોટાદ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે।